સ્વચ્છતા રથને કોંગ્રેસ પક્ષ દ્વારા કાળા લગાવી અને વિરોધ કરવામાં આવેલો હતો અમરેલી શહેર આમ પણ ધૂળિયું અને ગંદુ છે તેવા સમયે માત્ર આ પ્રકારના તૈફાઓ કરવામાં આવી રહ્યા છે તેવો ઉલ્લેખ કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવેલો હતો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્વચ્છતા અભિયાનને લોકો સુધી જાગૃત કરવા માટે આજે અમરેલી શહેરમાં પાલિકા દ્વારા સ્વચ્છતા રથ ફેરવવામાં આવી રહ્યો છે ત્યારે પાલિકા કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા સહિત કાર્યકર્તાઓએ કાળાવા ઉટા ફરકાવી તેમનો વિરોધ કરતા પોલીસે તેમની અટકાયત કરેલી હતી અમરેલી શહેરના ચાંદની ચોક મહોલ્લામાં સ્વચ્છતા અભિયાન રથનો વિરોધ કરી રહેલા કોંગ્રેસી કાર્યકરોએ શહેરમાં ઠેર ઠેર ગંદકી અને રોગચાળાનું વર્તાઈ રહેલું વાતાવરણ છે ત્યારે ભાજપ દ્વારા સ્વચ્છતા અભિયાન રથ લોકોની આંખમાં ધૂળ નાખનાર છે અને નગરપાલિકા અમરેલી દ્વારા સ્વચ્છતા અભિયાનના આ તાઇફાનો નગરપાલિકા કોંગ્રેસ પક્ષના વિરોધ અને નેતા કોંગ્રેસી કાર્યકર્તાઓએ અટકાવી અને સૂત્રોચ્યાર કરેલા હતા આવા તાઇફાઓ બંધ કરવા જણાવેલું હતું ત્યારે શહેર પોલીસે તેમની અટકાયત કરેલી હતી આજ રોજ અમરેલી શહેરમાં સ્વચ્છતા સંરક્ષણનો રથ કાઢી અને રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર ખોટા તાઈફાઓ કરી પ્રજાના પરસેવાના પૈસાનો દુરુપયોગ કરે છે અમરેલી શહેરમાં ઠેક ઠેક કાણે ગંદકીના ગજ ખડકાયેલા છે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે રોગચાળાથી પીડાઈ રહ્યું છે શહેરને આ લોકો તાઈફા કરી ખોટા સંરક્ષણના બિલો ઉધારી લોકોના પૈસાનો દુરુપયોગ કરે છે એની સામે અમે કાળા વાવટા દેખાડી અને સ્વસ્થા સંરક્ષણના રથનો સખત વિરોધ કર્યો છે અમરેલી શહેરને સ્વચ્છ રાખવું અને દરેક નાગરિકોની ફરજ છે માન્ય વડાપ્રધાન શ્રીની અપીલને માન આપી અમરેલી શહેરમાં સ્વચ્છતા જાગૃતિ માટે ઢોલ વગાડી શહેરના ખૂણે ખૂણે સ્વચ્છતા અભિયાનના રથ ફેરવી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે જેનો કોંગ્રેસ વિરોધ કરી રહ્યા છે કારણ કે કોંગ્રેસ પાસે વિરોધ કરવા સિવાય બીજું કંઈ જ નથી તેમ કહેતા પાલિકા પ્રમુખે જણાવી લોકોને અપીલ કરી છે કે શહેરને સ્વચ્છ રાખવામાં અમરેલી પાલિકાનો સહકાર આપે એક બાજુ અમરેલી શહેરમાં સ્વચ્છતા અભિયાનનો રથ ફરી રહ્યો છે લોકોને સ્વચ્છતા વિશે જાગૃત કરવામાં આવી રહ્યા છે સામે પક્ષે કોંગ્રેસ દ્વારા બંધ કરવાનો વિરોધ કરી રહી છે વાસ્તવિકતા એ છે કે શહેરના મોટા ભાગના વિસ્તારમાં કચરાના ઢગલાઓ જોવા મળી રહ્યા છે ત્યારે અમરેલી શહેરને સ્વચ્છ બનાવવામાં ભાજપ અને કોંગ્રેસ અને શહેરીજનો સાથે મળી કામ કરે તો જ આ અભિયાન પાર પડે તે વાસ્તવિકતા છે આપણા વડાપ્રધાનની જે ગુજરાત લેવલે અને આખા દેશ લેવલે જે સ્વચ્છતાની જે યોજનાઓ અને જે શહેર સુંદર ને સ્વસ્થ રહે તે માટે અમરેલી શહેરને પબ્લિકને અને આમ જનતાને જાગૃત કરવા માટે આપણે સ્વચ્છતા અભિયાનનો જે પ્રારંભ કરી રહ્યા છીએ ત્યારે આપ પબ્લિકને અને સૌ શહેર નાગરિકજનોને સ્વસ્થ રહે તે માટે સાથને સહકાર આપવા મારી આપ સૌને અપીલ છે આપ શહેરની અંદર ગંદકી રોડ ઉપર જે કરતા હો તે પણ ન કરો અને આપણા ઘર પાસેની ગંદકી હોય તે દૂર કરી અને સ્વસ્થ અમરેલી શહેર રહે તેવી માટે આ સ્વસ્થ અભિયાનને આગળ ધગાવી રહ્યા છીએ કોંગ્રેસ દ્વારા જે વિરોધ કરી રહ્યા છે તેઓને પણ ખબર હોવી જોઈએ કે આપણે પણ અઢી વર્ષની અંદર સાથે જ હતા અને ત્યારે આપણે કાંઈ પણ કર્યું નથી અને ફક્ત વિરોધ કરવા સિવાય બીજું કોઈ શહેરની અમરેલી શહેરની અંદર જે સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે તેની પણ એ લોકો સારી નોંધ લેતા નથી અને હંમેશા તે મતનું રાજકારણ ખેલી રહ્યા છે તેવું જણાય છે